ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે એકમકોષના પ્રકારો વિશેની માહિતી મેળવવાના છીએ એકમકોષ શું છે કઈ રીતના એ લેટિસ બિંદુના કંઈક સંયોજનથી બને છે લેટિસ બિંદુની અંદર કંઈક એવી આપણે રેખાઓની લાઈનો દોરેલી હતી કે જેના લીધે કંઈક એકમકોષ બનતો હતો બરાબર છે અને એકમકોષ કેવો હોય તો એના વિશે તો આપણે કાલે જોઈ ગયા છીએ કે એકમ કોષ શું છે તો તમે લોકોએ આ એક જોયું છે કે મેં ઓલી રચનાઓ જે દોરેલી હતી એમાં એક વચ્ચેનો એક ભાગ જેને આપણે એકમ કોષ કહેતા હતા જે આ ભાગ જે આખે આખું એક બોક્સ બને છે ક્યુબિક બોક્સ બને છે એ આપણે એકમકોષ તરીકે લઈ શકીએ હવે આ એક બોક્સ તમારી પાસે કોઈ પણ બોક્સ તમે હોય તો તમે એને જોઈને પણ ઇમેજિન કરી શકશો વાતો સાંભળીને પણ સમજી શકશો બરાબર છે તો કોઈ પણ બોક્સ તમે લઈ લો અધરવાઇઝ તમે જે રૂમમાં બેઠા છો તો એ રૂમ જુઓ તો એ રૂમના ટોટલ ખૂણાઓ જોવો જોઈએ ને અહીંયા ટોટલ ખૂણાઓ કેટલા છે એક બે ત્રણ ચાર બરાબર છે પાંચ પછી અહીંયા એક વચ્ચે છ પછી અહીંયા સાત અને આઠ ટોટલ આ રીતના આઠ ખૂણાઓ હોય છે બરાબર છે અને હવે અહીંયા જે બીજી વાત કહેવાની છે એમાં જો આ એક આખી આખી અહીંયા ધાર આપેલી આને શું કહેવાય ધાર કહેવાય બરાબર છે આ પણ શું છે ધાર છે તો દરેક જગ્યાએ આ જે ઊભી અને આડી લાઈનો છે એ બધાને આપણે શું કહેશું મિત્રો ધાર કહેશું સમજાય છે એક્ઝેક્ટલી તો આમાં એક ધારને આપણે નામ આપ્યું છે એ પછી બીજી ધારને આપ્યું છે નામ બી અને ત્રીજીને આપેલું છે સી સમજાય છે એક્ઝેક્ટલી હવે એ અને સી વચ્ચે જે ખૂણો બને છે એને આપણે કીધું છે બીટા ખૂણો સી અને બી વચ્ચે જે ખૂણો બને છે એને આપણે કહીએ છીએ આલ્ફા ખૂણો અને વધારાનો એપો છે એ અને બી વચ્ચે જે ખૂણો બને છે એને આપણે કહીએ છીએ ગેમા ખૂણો બરાબર એટલે આપણે આ યુનિટ સેલ વિશેની તો વાત કરી હતી હવે એ યુનિટ સેલ છે એકમ કોષ જે છે એના પ્રકારો કેટલા કેટલા છે તો એના બે પ્રકારો છે જેના વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે તો કયા કયા બે પ્રકારો છે એક છે આદિમ કોષ જે સાદો ક્યુબિક છે આપણે કાલે જ એના વિશેની વાત કરી લીધી હતી અને બીજો છે સેન્ટર્ડ યુનિટ સેલ એટલે કે કેન્દ્રિત કોષ બરાબર છે આમ જોયું તો ટોટલ ચાર પ્રકાર છે પણ બે ની અંદર જોઈએ આદિમ કોષનો એક જ પ્રકાર છે અને જે અહીંયા દોરેલો છે આદિમ કોષ મીન્સ જે અહીંયા દોરેલો છે આ આદિમ કોષ છે અથવા તો સાદો ઘન કહી દો તમે તો પણ ચાલશે ડેફિનેશન એક તમારે એક્ઝેક્ટલી જોવા જેવી છે ડેફિનેશન શું આપી છે કે જ્યારે ઘટક કણો માત્ર એકમ કોષના ખૂણા સાથે જ જોડાયેલા હોય એટલે કે અહીંયા જે આ જે કણો આપેલા છે તમને આ જે દેખાય જે કણો જે છે તો જો બોક્સના ખૂણે જ ગોઠવાયેલા છે ખૂણા ઉપર ગોઠવાયેલા છે તો એને આપણે શું કહેશું માત્ર ખૂણા ઉપર ગોઠવાયેલા છે તો એને આપણે આદિમ કોષ અથવા તો સાદો ઘન તરીકે આપણે ઓળખી શકશું સાદો કોષ છે એ તરીકે આપણે ઓળખી શકશું બરાબર છે આ સિમ્પલ વાત હતી આના વિશેની દેન આફ્ટર હવે નેક્સ્ટ જોયા આની અંદર કેન્દ્રિત કોષ કોને કહેવાય તો જ્યારે એકમ કોષ એક કે વધુ ઘટક કણો એકમ કોષ જે છે એની અંદર એક કે વધારે કણો ખૂણા ઉપરાંત અન્ય સ્થાને પણ જોડાયેલા હોય એટલે આમાં ખૂણા ઉપર તો જોડાયેલા છે એ રીતના અહીંયા બધી જગ્યાએ ખૂણા ઉપર હશે પણ એક એવું જગ્યા હશે કે જ્યાં અન્ય સ્થાને પણ આવા કણો જોડાયેલા હશે એને શું કહેવાય કેન્દ્રિત કોષ કહેવાય તો એમાં પહેલું આપણે એક્ઝામ્પલ લઈએ અંતઃ કેન્દ્રિત કોષ કોને કહેવાય હવે અંતઃકેન્દ્રિતમાં શું છે જો આઠ ખૂણે આઠ કણો તો જોડાયેલા છે આ એક બે ત્રણ અહીંયા ચાર પાંચ છ અને સાત અને આ બાજુ છે આઠ બરાબર આઠ તો જોડાયેલા જ છે પણ હવે તમે અહીંયા ખાસ જુઓ હું બધાને ડિલીટ કરી નાખું છું આ એક વચ્ચે જે અહીંયા આપેલું છે જો અહીંયા વચ્ચે એક કણ આપેલું છે દેખાય છે તમને એક્ઝેક્ટલી અહીંયા વચ્ચે એક કણ આપેલો છે એ જે છે એ આઠે આઠ કણોને વચ્ચે જોડે છે દરેક કણ એની સાથે કનેક્શનમાં છે સાવ વચ્ચો બોક્સમાં વચ્ચે બાંધી દીધો છે એમ સમજી તમે બધી બાજુથી દોરી બાંધીને વચ્ચે બાંધેલો છે તો એ અંત કેન્દ્રિત કોષ છે અને એમાં ખાસ તમારે જોવાનું છે કે આ એકમ કોષમાં ખૂણાઓ પર રહેલા કણો ઉપરાંત એક ક્યાં છે એક કણ ક્યાં છે અંત કેન્દ્રમાં એક ઘટક કણ ઘટક કણ કોણ હોઈ શકે તો કે ભાઈ પરમાણુ અણુ કે આયન પણ હોઈ શકે બરાબર છે આ ખાસ સમજવાનું છે આ આપણે અત્યારે ખાલી ઓળખ જ મેળવીએ છીએ તમને એઝ એ ક્વેશ્ચન કોઈ પૂછતા નથી કે ભાઈ એકમ કોષના પ્રકાર જણાવો બે માર્કની અંદર ક્વેશ્ચન એવું કોઈ એઝ અ ક્વેશ્ચન આવતો નથી માત્ર સમજૂતી છે વાય આપણે આ મેથડનો યુઝ કરીએ છીએ અને આમાં આકૃતિ બહુ સરસ દોરેલી છે અને તમે સમજી પણ શકો એમ છો બરાબર છે એ ખાસ ધ્યાન અહીંયા જ આપજો બીજે ક્યાંય આપતા નહીં આ એઝ અ હોમવર્કમાં તમારે નથી લખવાનું અને હું આની પીડીએફ પણ સાથે મોકલી દઈશ ચલો દેન આફ્ટર છે ફલક કેન્દ્રિત બીજો પોર્શન છે બીજો પાર્ટ છે એની અંદર ફલક કેન્દ્રિત એકમ કોષ ફલક કેન્દ્રિત એકમ કોષ માથે જ લીટી થઈએ છે ઓકે ચલો તો આ કોષની અંદર શું હશે ફલક એટલે બાજુ સમજી લેજો ફલક એટલે બાજુ છે બરાબર છે તમે બહુ સિમ્પલ વાત તમને બતાવું કે તમારા ઘરે આમ આ રીતના ચાર દિવાલો છે દાખલા તરીકે ચાર દિવાલો છે થ્રીડીની અંદર તમે તમે અહીંયા બેઠા છો બરાબર છે આ આ એક જગ્યા છે ચાર દિવાલવાળો એક રૂમ છે થ્રીડીમાં ઇમેજિન કરજો અને રૂમમાં સમજી લો કે એક જગ્યાએ તમે એક એવી ડિઝાઇન એક ગોળાવાળી ડિઝાઇન આપી છે કે બાજુના રૂમમાં પણ એક કણ છે ને એ અડધો દેખાય અને આ બાજુ પણ અડધો દેખાય એટલે આપણે હજુ એને છે ને હું ચેન્જ કરું ગોળો વ્યવસ્થિત આપણે દોરવાની ટ્રાય કરીએ એટલે બાજુ આજુબાજુમાં બે રૂમ છે તો એક કણ જો એ ફલક એટલે કે એક બાજુ ફલકને શું કહેવાય બાજુ એટલે કે કોઈ પણ રૂમની એક દીવાલ તમે રૂમમાં જે બેઠા છો એમાં ચાર દિવાલ છે પણ આપણે અહીંયા સાદા ઘનની વાત કરીએ તો ચાર દિવાલ ઉપરાંત શું આપણે સમજશું ઉપરની છત અને જમીન એ પણ બાજુ જ કહેવાય આમાં ઘનની જ્યારે વાત આવતી હોય ક્યુબિક બોક્સની એટલે તમે જે રૂમ ચોરસ રૂમની અંદર બેઠા છો એમાં જો ચાર દિવાલ છે એક છત છે અને એક તળિયું છે હવે રસાયણ વિજ્ઞાનની અંદર તમે જ્યારે કોઈ એક સ્ફટિકની વાત કરતા હોય ત્યારે આ દરેક જે પણ તમને બાજુ દેખાય છે છ એ છ હું તો અહીંયા છ શબ્દ બોલીશ ચાર બાજુના બદલે શું કહેશું છ ઉપર અને નીચે પણ આપણે કાઉન્ટ કરવાનું છે તો એને આપણે શું કહેવાય ફલક ફલક અને ગુજરાતીમાં સાદા ભાષામાં કહેવાય આપણે બાજુ બરાબર છે ફલક અને બાજુ કાં તો તમે દિવાલ કહો છો જે એ બરાબર છે તો હવે એક કણ જે છે એ અડધો છે ને અડધો જે છે એ આ બાજુના ભાગમાં છે અને અડધો છે ને આ બાજુના ભાગમાં છે એટલે કોઈ પણ દિવાલમાં એક કણ જે ગોઠવાયેલો છે ને એ બધા સાથે શેરિંગ કરેલો છે એટલે સમજી લો કે આમાં આપણે શરૂઆતમાં આપણે શું કીધું કે ભાઈ અહીંયા છે ને આઠ કણો છે અને આની સાથે ગોઠવાયેલા છે આઠે આઠ ખૂણા ઉપર ગોઠવાયેલા છે પછી એવું કીધું કે આની અંદર આઠ કણો તો છે જ વધારાનો એક કણ ક્યાં છે અંદરની બાજુ છે બરાબર છે વધારાનો એક અંદરની બાજુ છે હવે આમાં શું કહીએ છીએ કે આઠ આઠે આઠ ખૂણા ઉપર આઠ કણો ઓલરેડી ગોઠવાયેલા છે બરાબર છે આઠે આઠ ખૂણા ઉપર આઠ કણો ઓલરેડી ગોઠવાયેલા છે પણ દરેક બાજુ જેટલી પણ છ બાજુ છે એક કોઈ પણ એક ક્યુબિક બોક્સને છ બાજુ હોય તો છ બાજુમાં વચોવચ વચોવચ કોણ જોડાયેલા છે તો વચ્ચોવચ વધારાના એક કણ જોડાયેલા છે જો અહીં એક અહીંયા જો વચોવચ જોડાયેલું છે તમે આ ઉપરનો ભાગ જુઓ તો અહીંયા ઉપરના ભાગે જો પણ એક વચ્ચોવચ એક કણ જોડાયેલો છે સેમ એઝ આ બાજુ આગળની બાજુ જુઓ તો અહીંયા પણ એક વચ્ચે કણ જોડાયેલો છે સામેની સાઈડમાં પણ એક વચ્ચે એક કણ જોડાયેલો છે બરાબર છે દરેક બાજુમાં દરેક બાજુની અંદર આવા કણો આ તમને જોવા મળી શકે ખરી એક બે ત્રણ ચાર પછી અહીંયા પાંચ અને છ જો છે તમે છ છને ઇમેજિન કરશો તો એક્ઝેક્ટલી ખબર પડી જાય કોઈ પણ એક આમ સામાન્ય તો એક દીવાલ છે આ રીતની એક દીવાલ તમે તમને દેખાય છે બરાબર છે તો એ જે દીવાલ છે એમાં વચ્ચોવચ એક કણ છે બાકીના ચારે ચાર ખૂણા ઉપર તો એક કણ છે જ બરાબર પણ વચ્ચોવચ જે કણ છે એ વધારાનો ફલક ઉપર જે કણ છે એની વાત આપણે અહીંયા કરીએ છીએ તો આને શું કહેવાય ફલક કેન્દ્રિત કહેવાય તો આ એકમ કોષમાં તેના ખૂણાઓ પર રહેલા ઘટક કણો ઉપરાંત તેના ફલકમાં એટલે કે બાજુમાં શું હોય છે એક કણ હોય છે બરાબર છે એક કણ હોય છે હવે આની અંદર એક ખાસ વાત છે મેં તમને કાલે કીધું હતું શું વાત કરી હતી કે ભાઈ આદિમ કોષ છે ને એમાં એક જ કણ હોય છે કોણ હોય છે એક જ કણ કેમ કે એક કણ છે એ આના જેવા બીજા સાત બોક્સ સાથે કનેક્ટેડ હોય છે બીજા કેટલા સાત બોક્સ સાથે મેં તમને આવું કંઈક આમ ચોરસ દોરીને બતાવ્યું હતું કે ભાઈ તમે વચ્ચોવચ એક કણ અહીંયા વચ્ચે મૂકી દો છો તો આ એક કણ છે ને આ નીચેના ચાર બોક્સ સાથે પણ કનેક્ટ હોય આના જેવા આ આ એક એવું બોક્સ બતાવેલું છે એવા ઉપર ચાર કણો હોય સોરી ચાર બોક્સ હોય તો એક બોક્સ છે એની સાથે એક કણ છે ને એ આઠમા ભાગનો કનેક્ટેડ છે એવું આપણે કહી શકીએ તો ટોટલ આમાં આઠ ભાગના કણ જુદા જુદા હોય તો આપણે આમ જોઈએ ને તો કણ કેટલા થઈ જાય એક જ થઈ જાય એટલે આમને ટૂંકમાં આપણે એમ લખી શકીએ કણ કેટલા છે આઠ છે દરેક કણ કેટલો ભાગ આમાં આપે છે એક બોક્સની અંદર તો ભાઈ આઠમો ભાગ આપે છે તો જવાબ કેટલો આવે અહીંયા એક કણ છે કણની સંખ્યા કેટલી તો કે ભાઈ એક આમ કેટલા દેખાય છે આઠ દેખાય છે પણ દરેક કણ છે ને એ પોતાનો ભાગ એક બોક્સમાં કેટલો આપે તો કે ભાઈ આઠમો ભાગ જ આપે છે કેમ કે એ અન્ય બીજા સાત બોક્સ સાથે પણ કનેક્ટેડ હોય છે એ રીતના હું બોક્સ શબ્દ એટલે જ બોલું છું તમે સમજી જાવ ચોરસ ક્યુબિક છે છે અંતકેન્દ્રિતમાં અંતકેન્દ્રિતમાં એ જ રીતના શું તો કે આઠ કણો છે એ ખૂણા ઉપર છે તો એકના એટલે એક કણ તો થઈ જ ગયો છે પછી વચ્ચે છે ને એ આખે આખો પર્સનલ પોતાનો જ એટલે વત્તા એક કરીને કુલ અંતઃકેન્દ્રિત શબ્દ છે જો અંતઃ વચ્ચે બે ટપકા છે એ વાંચવામાં ખાસ ધ્યાન આપવાનું કેમકે આના પછીનો જે ત્રીજો પ્રકાર છે ને એ અંત છે ખાલી હ પાછળ નહીં આવે એટલા માટે તો ફલક કેન્દ્રિત સોરી અંતઃ કેન્દ્રિતની અંદર કણોની સંખ્યા કોઈ પૂછે તો કેટલી તો કે ભાઈ બે કણો છે એક આખે આખો છે અને એક છે એ આઠમા ભાગનો છે એ રીતના આપણે ગણ્યા છે હવે ફલક કેન્દ્રિતમાં ગણવાના હોય તો તો ફલક કેન્દ્રિતમાં ખૂણા ઉપર તો આઠે આઠ છે પણ વત્તા આના બરાબર એક થાય પણ ટોટલ બાજુ કેટલી છે ભાઈ છ બાજુ છે છ બાજુ છે અને દરેક બાજુની અંદર જે કણો છે ને એ બે ભાગમાં થયેલા છે મેં હમણાં તમને દિવાલ દોરીને કીધું એટલે કુલ કણોની સંખ્યા ફલક કેન્દ્રિતમાં કેટલી આવશે વન પ્લસ શું આવશે વન પ્લસ થ્રી ઇક્વલ ટુ શું થઈ જશે અહીંયા ફોર બરાબર છે મેં તમને કીધું કે એક કણ જે છે એ બે દિવાલમાં શેરિંગ કરેલો છે મેં હમણાં દોરીને તમને અહીંયા આપ્યું હતું કે ભાઈ એક દિવાલ છે એમાં અહીંયા પણ એક કણ છે ને એ કણ આ બાજુ પણ છે તો અડધો અડધો દેખાય બરાબર બે બોક્સ બાજુ બાજુમાં હોય તો બંને બાજુએ અડધા અડધા કણ હોય એવું આપણે કહી શકીએ તો ટોટલ આની અંદર કેટલા થશે વન પ્લસ થ્રી કે છ બાજુમાં છ કણ છે પણ અડધા અડધા છે છ બાજુમાં છ કણ પણ અડધા અડધા છે આની ગણતરી હજુ આગળ જેમ જેમ જાશું એમ આવશે આ તો હું તમને એડવાન્સમાં સાથે સાથે કહેતો જાઉં છું ચલો ત્યાર પછી અંતકેન્દ્રિત અંત કેન્દ્રિતનો મિનિંગ શું કે ભાઈ આઠે આઠ ખૂણા ઉપર તો આઠ કણ છે જ પણ કોઈ પણ એવી બે ફલક કોઈપણ એવી બે બાજુ જે સામેની હોય તો અહીંયા ઉપરની બાજુ આપી છે ને એક નીચેની બાજુ હોય પી જો અહીંયા અંત કેન્દ્રિત છે હ પાછળ લગાડ્યો નથી અંતઃ કેન્દ્રિત આપેલું શબ્દ જ નથી કર્યો બરાબર છે અહીંયા આપણો દોરવાનો સમય ઘણો બધો બચે છે ને તમે સમજી શકતા હશો આઈ હોપ અને કંઈ પૂછવું હોય તો તમે ફટાફટ સ્ક્રીનશોટ પાડીને તમે મને વોટ્સઅપ કરી શકશો કે આ જગ્યાએ મને ખબર નથી પડી તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો પોર્શન ફરી પાછો હું તમને દોરીને સમજાવી શકું દોરીને સમજાવી શકું કદાચ આ રીતના તમને ખબર પડી હોય તોની વાત છે બરાબર ચલો તો અહીંયા તમે સમજી શકો છો કે આ નીચેનો ભાગ અને ઉપરનો ભાગ જો એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે વિરુદ્ધ દિશામાં કોઈ પણ સામસામીની બાજુએ વચ્ચે ફલકમાં બિંદુ એક જોડાયેલું છે કણ જોડાયેલો છે કયો જો આ રીતના આ કણ જો વચ્ચો છે આ કણ ફલકમાં વચો છે બરાબર તો આની અંદર કણોની ગણતરી કરવી એને તો કેમ તો આ તો સિમ્પલ છે કે એટ ડિવાઈડેડ બાય એટ બરાબર તો અહીંયા એક કણ તો છે જ કેમ કે આઠે આઠ ખૂણા ઉપર છે પણ હવે બે ફલક એવી છે બે ફલક એવી છે કે જેમાં બે કણ જોડાયેલા છે બે ફલક એમાં બે કણ જોડાયેલા છે પણ બે કણ કેવી રીતના અડધા અડધા જોડાયેલા હોય તો એનો જવાબ શું આવે એક તો ભાઈ અંત કેન્દ્રિતની અંદર પણ કણોની સંખ્યા વન પ્લસ વન ઇક્વલ ટુ શું થઈ જશે ટુ થઈ જશે બરાબર આમાં પણ વન આમાં પણ વન એટલે ટુ કહી શકાય બરાબર છે સમજો છો ને એક્ઝેક્ટલી તો આ ટોટલ જે હતા એ એકમ કોષના પ્રકાર હતા આદિમ કોષ પછી સેન્ટર્ડ કોષની અંદર એટલે કે કેન્દ્રિત કોષની અંદર ત્રણ પ્રકાર હતા અંત ફલક કેન્દ્રિત અને છે આવશે છેલ્લે આવશે અંત કેન્દ્રિત અથવા તો છેડો છેડે છે ટૂંકમાં લાસ્ટમાં લાસ્ટ પોર્શનમાં જોડાયેલા હોય સામસામા ઉપર નીચે કાં તો આજુબાજુમાં આજુબાજુમાં મીન્સ કે સામસામેની કોઈ પણ બાજુ હોય છે કાં તો ઉપર નીચે કાં તો સામસામેની સાઈડમાં કોઈ પણ બાજુ તમે ગોઠવો બે ફલક એકબીજાને અડીને હોવી જોઈએ નહીં બરાબર છે એ રીતના ગોઠવાયેલા હોય છે હવે હવે આજનો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ ખાસ સાત પ્રકારના આપણે સ્ફટિક વિશેની વાત કરવાની છે તમારી ટેક્સ્ટબુકમાં પણ સરસ મજાના દોરેલા છે પણ સાત પ્રકારના સ્ફટિક કયા હોય છે કઈ રીતના હોય છે કેમ કે આ જે પોર્શન છે ને એના બેઝ ઉપર આપણે આગળ એક કોષ્ટક બ્રેવિસ લેટિસ માટેની એક કોષ્ટક આખે આખું છે જે ઉદાહરણ અને લાક્ષણિકતા સાથે આપેલું છે તો એ આપણે આખે આખું પ્રિપેર કરવાનું છે અને એ પ્રિપેર કરવા માટે પહેલાં તો આપણે જુદા જુદા સાત પ્રકારના સ્ફટિકોના આકારની પદ્ધતિઓ જોવાની છે કે કેવા પ્રકારના સ્ફટિકો હોય છે એની અંદર યુનિટ સેલ છે એ કયા કયા આકારના હોય છે બરાબર છે યુનિટ સેલ જે છે એકમ કોષ છે એ જુદા જુદા કેવા આકારના ગોઠવાયેલા હોય છે એના વિશેની વાત કરવાની છે તો જોઈએ આપણે નેક્સ્ટ સાત સ્ફટિકો વિશે આપણે માહિતી લઈએ જે ખરેખરમાં બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે પણ આમ જોઈએ તો એનો કોઈ ક્વેશ્ચન નથી આવતો પણ તમને સાત સ્ફટિક પદ્ધતિના નામ આવડવા જોઈએ એ સ્ફટિકોના નામ તમને ખબર હોવી જોઈએ છે બરાબર છે બધાની અંદર જો આપણે જોઈએ સૌથી પહેલું નામ સમઘનીય બરાબર છે સમઘનીયનો મિનિંગ શું કે જો આમાં એ બી અને સી બધી બાજુઓ સમાન છે અને બધા વચ્ચેના ખૂણા પણ જોવો જોઈએ ને બધાના ખૂણા પણ કહેવા છે આલ્ફા બીટા ગામા બધી જ વસ્તુ સમાન છે ઇટ મીન્સ એ સમઘનીય છે તમારે આ શબ્દ ખાસ પકડી રાખવાના છે દેન આપ્ટર છે ચતુષ્ફલકીય ચતુષ્ફલકીયની અંદર પણ સેમ એજ એવું કંઈક થશે કંઈક જો એ છે એ બી કરતાં જુદું છે અને સી છે એ પણ જુદું છે જો એ અને બી ઓલમોસ્ટ લગભગ સમાન જેવા છે કેમ કે બેમાં નાઇન્ટી ડિગ્રી છે પણ સી છે ને એની ઊંચાઈ થોડીક વધારે છે સી કેવી છે એની ઊંચાઈ જો તમે આ ઊંચાઈને તમે જોઈ શકો છો એ વધારે છે તો આની અંદર આપણે એવું કહેવાય કે એ ઇક્વલ ટુ બી છે ચોરસ છે જો ઉપર એ ચોરસ છે નીચે ચોરસ છે પણ આ જે ઊંચાઈ છે એ થોડીક વધારે છે બરાબર છે આ જે ઊંચાઈ છે એ થોડીક વધારે છે બાકી આ લાઇન અને આ લાઇન સમાન છે બરાબર તો એ અને બી સમાન છે પણ સી સમાન નથી તો આ પહેલાંમાં આપણે એ બરાબર બી બરાબર સી લખ્યું હતું પણ આની અંદર આપણે એ બરાબર બી લખશું પણ નોટ ઇક્વલ ટુ સી લખશું બરાબર છે ખૂણા પાછા બધાના સમાન છે આલ્ફા બીટા ગામા તમે આને જોયા રાખજો બંધારણ કઈ રીતનું છે ચતુષ્ફલક સોરી ચતુષ્કોણીય બંધારણ કેવું તો ઉપર અને નીચે છે એ ચોરસ કમ્પ્લીટ છે વચ્ચેનો ભાગ જે છે એ થોડોક લાંબો છે તેન આફ્ટર છે ઓર્થોરોહમ્બિક બરાબર છે ઓર્થોરોહમ્બિકની અંદર શું થશે તો એમાં ખાસ જુઓ ઓર્થોરોહમ્બિકની અંદર શું તો આમાં બધી જ લંબાઈઓ અને પોળાઇઓ જે છે એ કંઈક જુદી જુદી હશે ઓર્થોરોમ્બિકની અંદર જો તમે આ જોઈ શકો છો એની લંબાઈ કંઈક અલગ છે બીની લંબાઈ અલગ છે સીની અલગ છે તો એ બી સી બધા જુદા જુદા છે પણ જાણવા જેવી બાબત એ છે કે આલ્ફા બીટા ગામાં બધા જ ખૂણાઓ આમાં પણ કેવા છે સમાન છે એટલે ત્રણે ત્રણ એવા છે કે જેમાં આલ્ફા બીટા ગામા ઇક્વલ ટુ નાઇન્ટી ડિગ્રી છે આ ખાસ આ ગોઠવણી ખાસ યાદ રાખવાની છે સમઘનીય ચતુષ્કોણીય અને ઓર્થોરોમ બી ત્રણે ત્રણની અંદર શું છે તો લાઇન બાય લાઇન આમાં એ બરાબર બી બરાબર સી આમાં એ બરાબર બી નોટ ઇક્વલ ટુ સી ને આમાં ત્રણે ત્રણ નોટ ઇક્વલ ટુ છે એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી પણ ખૂણા બધાની અંદર એક કોમન છે કે જે સમાન છે બરાબર છે આ તમારે સ્ફટિકના આકાર અત્યારે આપણે જોઈએ છીએ સ્ફટિક પદ્ધતિની અંદર યુનિટ સેલના આકાર આપણે જોઈએ છીએ ખાસ ધ્યાન આપજો આની અંદર ચોથો પ્રકાર જોઈએ મોનો ક્લિનિક મોનો ક્લિનિકની અંદર શું થાય છે એ જુઓ ખાસ તો આમાં મોનો ક્લિનિકની અંદર શું દેખાય છે તો ભાઈ એ અલગ છે સી પણ અલગ છે અને બી પણ અલગ છે જો આના જેવો છે ઓર્થોરોમ્બિક જેવો છે તો એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી અને ખાસ કરીને પ્રશ્ન ક્યાં બતાવી તો ભાઈ એ અહીંયા આ ગેમા જે છે એ કેવો છે એ અને બી વચ્ચેનો જે કોણ જે કોણ છે 90 નાઇન્ટી ડિગ્રીનો છે આલ્ફા કોણ બી અને સી વચ્ચેનો છે એ પણ નાઇન્ટી ડિગ્રીનો છે પણ જે આ બીટાવાળો કોણ જે આપેલો છે બીટાવાળો એ અને સી વચ્ચેનો જે અહીંયા ઉપરનો જે કોણ છે એ કેવો થઈ જાય છે મિત્રો એ થોડોક મોટો થઈ જાય છે એટલે કે આપણે અહીંયા લખશું નોટ ઇક્વલ ટુ નાઇન્ટી ડિગ્રી બાકીના બે નાઇન્ટી ડિગ્રી છે ત્રીજો જે છે એ નાઇન્ટી ડિગ્રીનો નથી બરાબર છે એટલે બે નાઇન્ટી ડિગ્રીના લખવાના ત્રીજો છે એ નથી એવી રીતના બતાવી દેવાય પછી ષટકોણીય તો ઉપર સટકોણ અને નીચે પણ સટકોણ તમે સમજી શકો છો ઉપર અને નીચે સટકોણ તો એમાં આપણે જે બાજુ દોરીએ છીએ એ બી અને સી બરાબર એ બી અને સી તો ષટકોણીય જે છે એમાં એ અને બી સમાન છે જો અહીંયા એ અને બી સરખા સરખા જ દેખાય છે આમને મેં તમને જોઈને અહીંયા ખબર પડી જાય પણ સી છે ને એની ઊંચાઈ જો લાંબી છે તો એ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી બરાબર એ બરાબર બી નોટ ઇક્વલ ટુ સી હવે હું જ્યાં બોલું છું ને એ તમારે કદાચ વધારે વ્યવસ્થિત સમજવું હોય તો તમારી બુકની અંદર એક કોષ્ટક આપેલું છે કોષ્ટક વન પોઈન્ટ થ્રી નંબરનું કાંઈક કોષ્ટક છે એને પણ સાથે સાથે જોતા જાવ તો વધારે ખબર પડશે પહેલાં તો આ સાથે સાથ નામને પ્રિપેર કરવાના છે પછી એના બંધારણ કેવા છે એ જોવાના છે ને ધેન આફ્ટર બીટા ગેમા અને એ ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ સી જે છે એ શું છે એ તમને એક્ઝેક્ટલી ખબર પડવા મળશે આ બંધારણને ખાસ ધ્યાનથી તમારે જોવાના છે બરાબર છે દેન આફ્ટર હવે જોઈએ આપણે સોરી આમાં હજુ એક વસ્તુ બાકી રહી ગઈ ને શું ખૂણાની વાત બાકી રહી ગઈ જો અહીંયા એ અને બી વચ્ચેનો જે ખૂણો છે એ નાઇન્ટી ડિગ્રીનો છે બી અને સી વચ્ચેનો જે કોણ છે એ નાઇન્ટી ડિગ્રીનો છે પણ આ જે ખૂણો જે બને છે એ અને બી વચ્ચેનો જે ઉપરનો ખૂણો છે એ જોવો જોઈએ ને એ અને બી વચ્ચેનો ઉપરનો ખૂણો વન ટ્વેન્ટી ડિગ્રીનો છે તો આલ્ફા ઇક્વલ ટુ બીટા છે આલ્ફા ઇક્વલ ટુ બીટા બંનેના કોણ નાઇન્ટી ડિગ્રીના પણ ગેમાનો જે કોણ છે એ વન ટ્વેન્ટી ડિગ્રીનો છે એવું આપણે એક્ઝેક્ટલી અહીંયા જોઈ શકીએ છીએ અહીંયા આલ્ફા બીટા અને ઉપર જે છે એ ગેમા આપેલો છે બરાબર છે તો અહીંયા એ અને સી વચ્ચેનો બીટા થાય ને એ અને સી વચ્ચેનો બીટા પછી બી અને સી વચ્ચેનો આલ્ફા અને એ અને બી વચ્ચેનો જે કોણ છે એને શું કહેવાય એ અને બી વચ્ચેનો જે કોણ છે એને ગેમા કોણ કહેવાય બરાબર છે ધેન આફ્ટર રોહમ્બો હેડ્રોલ રોહમ્બો હેડ્રોલ કહે તો હેડ્રોલ બરાબર છે તો એની અંદર જોવું જોઈએ ને આ એ છે અને બી છે તો એ ઇક્વલ ટુ બી છે અને સી ઇક્વલ ટુ એ છે તો રોહમ્બો હેડ્રોલની અંદર આપણે એમ કહી શકીએ તો એ ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ સી બરાબર છે તો એ અને આવા બધાની અંદર જે કોણ બને છે એ આલ્ફાની અંદર બને છે કેમ કે બધી જ વસ્તુ સમાન છે બરાબર છે રમ્બો હેડ્રલની અંદર તો આલ્ફા બીટા ગામા શું થઈ જશે આલ્ફા બીટા ગામા જો એકયમાં નાઇન્ટી ડિગ્રી જેવો કોણ બને છે આમાં જોવું જોઈએ ને ક્યાંય નાઇન્ટી ડિગ્રી જો દેખાય છે નેવ ડિગ્રી કરતાં મોટો કોણ જ દેખાય છે અહીંયા પણ નેવ ડિગ્રી કરતાં મોટો અહીંયા પણ નેવ ડિગ્રી કરતા મોટો બરાબર છે તો નોટ ઇક્વલ ટુ નાઇન્ટી ડિગ્રી થઈ જશે ભલે બધી બાજુઓ સમાન છે પણ નાઇન્ટી ડિગ્રી કરતાં મોટો કોણ છે એટલે આપણે નોટ ઇક્વલ ટુ નાઇન્ટી ડિગ્રી કહેશું ધેન આફ્ટર ફાઇનલી ટ્રાય ક્લિનિક તો ટ્રાય ક્લિનિક એક છે આદિમ કોષ ટાઈપનો છે સાદમ સાદો તો જેમાં એ છે એ બી સાથે કોઈ સંબંધ ધરાવતો નથી સી એની સાથે પણ સંબંધ ધરાવતો નથી એટલે એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી હવે આલ્ફા અને બીટા જો બીટા જે છે એ કંઈક નાઇન્ટી ડિગ્રી કરતાં વધારે છે બરાબર છે આલ્ફા છે એ પણ નાઇન્ટી ડિગ્રી કરતાં વધારે આમ કોણ જોઈને તમને ખબર પડીએ પોળાઈ જોઈને આમ એક્ઝેક્ટલી હોય તો નાઇન્ટી ડિગ્રી ગયો પણ આ રીતના હોય તો તમે નાઇન્ટી ડિગ્રી કેમ કહેશો વધારેનું બરાબર છે વધારે પોળાઈ હોય તો આપણે અહીંયા જે જોવાના છીએ આ ગેમા આલ્ફા અને બીટા એમાં પણ શું થશે તો આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગેમા અને એવામાં શું આવશે છેલ્લે ટૂંકમાં નોટ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ નાઇન્ટી ડિગ્રી બરાબર છે બધામાં શું આવશે છેલ્લે નાઇન્ટી ડિગ્રી ટૂંકમાં બરાબર આ સમજી શક્યા તમે એક્ઝેક્ટલી આઈ હોપ તમે લોકોને તમને લોકોને ટૂંકમાં જે સાત પ્રકારની જે સ્ફટિક પદ્ધતિ છે એના ખાલી નામ આવડા હશે આનો ફાયદો શું છે વન પોઈન્ટ થ્રી નંબરનું જે ટેબલ છે એની અંદરથી લોર્ડ્સ ઓફ એમસીક્યુ નીકળે છે અને કઈ રીતના નીકળે છે એ આપણે આના પછીનો જે લેક્ચર લેવાના છીએ એની અંદર આમ તો એના એમ આના પછીના લેક્ચરમાં નથી તો અત્યારે જ જોઈ લે હું તમને ફટાફટ કહી જ દઉં કેમ કે ટેબલ તમારે વ્યવસ્થિત પ્રિપેર કરીને આવવાનું છે બરાબર છે તો એના પછીનો ખાસ એક કોષ્ટકવાળો પોઈન્ટ જોઈએ બ્રેવિસ લેટિસ ઉપર ટૂંક નોંધ લખવાની છે તો બ્રેવિસ લેટિસ ઉપર ટૂંક નોંધના બદલે આપણે અહીંયા કોષ્ટક જોઈ લઈએ બ્રેવીસ લેટિસની અંદર ચૌદ શક્ય ત્રિપરિમાણવીય લેટિસો જે છે એ આપણે કાલના લેક્ચરમાં જોશું ચૌદ ત્રિપરિમાણવીય જે લેટિસ છે એના બંધારણો કેવા છે એ આપણે કાલના લેક્ચરમાં જોશું પણ ખાસ અત્યારે જે મેં તમને સાત પ્રકાર કીધા સ્ફટિક પદ્ધતિના એ જોતા જાઉં તો સૌથી પહેલું જે હતું એમાં હતું સમઘનીય સમઘનીયની અંદર જે શક્ય વિચલન શું તો સમઘનીય છે ને આ બે પ્રકારના બંધારણ બનાવી શકે આદિમ અને ફલક કેન્દ્રિત જે યાદ રાખવાનું છે આ સમઘનીય છે એને આપણે અંત કેન્દ્રિત આદિમ અથવા તો ફલક કેન્દ્રિત બધા શબ્દથી ઓળખી શકશું જે અંત કેન્દ્રિત શબ્દ પણ એમાં સાથે સાથે પહોંચે કદાચ અંત કેન્દ્રિત આમાં આપણે અહીંયા લઈ રાખવાનો છે આ જે ભાગ જે છે ને એ આમાં સાથે સાથે ઉમેરી દેવાનો છે આમાં પણ અંત કેન્દ્રિત આપ્યો છે એ પણ આની અંદર સાથે ઉમેરી દેવાનો છે થોડીક રાઇટિંગ મિસ્ટેક છે બરાબર છે તો સમઘનીય જે છે એમાં શક્ય વિચલન શું તો સમઘનીય બીજા ત્રણ પ્રકારના બની શકે કેવા આદિમ ફલક અને અંત કેન્દ્રિત કાલે આપણે જોઈશું બ્રેવિસ લેટિસની અંદર આવશે પણ સમઘની અંદર આપણે શું જોયું ધારની લંબાઈ કેવી તો એ બરાબર બી બરાબર સી અક્ષીય ખૂણા શું જોઈએ આપણે તો એ આલ્ફા બીટા ગેમા ઇક્વલ ટુ શું હશે નાઇન્ટી ડિગ્રી એક્ઝામ્પલ કયા કયા તો જેડનએસ એનએસસીએલ અને સીયુ એક્ઝામ્પલ છે ને એ થોડાક આ બાજુ આમાં લખાઈ ગયા છે એ બધા એક્ઝામ્પલ આ બાજુ આવશે બરાબર છે કોષ્ટક તમારે ખાસ એડજસ્ટ કરી લેજો ચતુષ્કોણીયની અંદર કોણ આવશે તો આદિમ અને અંતઃ કેન્દ્રિત બે આવશે જેમાં એ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી છે બરાબર છે પછી આલ્ફાબીટા ગેમ આ તો એમાં પણ નાઇન્ટી ડિગ્રી જ છે ડન થોડુંક ઈરેઝ કરતા જાય એટલે ખબર પડે એક્ઝામ્પલ ગયા તો ટીઆઈઓ ટુ સીએ એસ ઓફ ફોર સફેદ ટીન જે છે વ્હાઈટ વ્હાઈટ ટીન વ્હાઈટ સ્ટેનસ અને સ્ટેનસનો ઓક્સાઇડ બરાબર છે તેના આફ્ટર છે ઓર્થોરોહમ્બિક ની અંદર એક્ઝામ્પલ સક્ય વિચલન કયું કયું ઇટ મીન્સ બીજા કયા કયા બંધારણ બની શકે તો આદિમ ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત આ સક્ય વિચલન છે હું કાલના લેક્ચરની અંદર તમને સમજાવીશ એટલે તમને વધારે ખબર પડશે આ એક બોક્સ તમને યાદ ન રહે તો ચાલશે પણ બાકીના તો તમને ખબર પડી જશે કે એમાં એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી છે અને બીટા ગેમાં તો એમાં પણ નાઇન્ટી ડિગ્રી છે એટલે પહેલાં ત્રણે ત્રણની અંદર નાઇન્ટી ડિગ્રી છે આ યાદ રાખવાનું છે અને એક્ઝામ્પલ કયા તો રોહમ્બો સલ્ફર તો અહીંયા રોહંબિક શબ્દ શબ્દ આવ્યો છે તો રોહંબો સલ્ફર કે નો થ્રી ને બી એ સો ફોર બરાબર છે હજુ જો આમાં એક બાકી રહી ગયું છે અંત કેન્દ્રિત આમાં આના સાથે સાથે એ પણ આવશે એટલે ચારે ચાર પ્રકાર ઓર્થો રોમ્બિકની અંદર આવશે બરાબર કાલે જોશું બ્રેવિસ લેટિસની અંદર ટોટલ પ્રકાર જે છે એ આપણે કાલે જોવાના છીએ અને બ્રેવિસ લેટિસ પહેલાં તો શું છે એના વિશેની પણ કાલે માહિતી આપણે લેશું એટલે જરાય મૂંઝાતા નહીં પણ આ સાત પદ્ધતિ છે એને ખાસ જોવાની છે આજે અને આજે પાકી પણ કરવાની છે સટકોણીય તો સટકોણીયની અંદર આ એ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી તમે સાથે સાથે ઉપર બંધારણ જોતા જાઓ જે સાત સ્ફટિક પદ્ધતિ છે ને બંધારણ જોતા જાઓ ને ખબર પડી હશે એ ઇક્વલ ટુ બી છે નોટ ઇક્વલ ટુ સી જોઈ એની લંબાઈઓ છે ને કાંઈક જુદી જુદી હશે પછી આલ્ફા ઇક્વલ ટુ બીટા છે એ નાઇન્ટી ડિગ્રી છે પણ ગેમા છે ને એ વન ટ્વેન્ટી ડિગ્રી છે અને એનું એક્ઝામ્પલ છે સીડીએસ કેડમિયમ સલ્ફાઇડ ઝિંક ઓક્સાઇડ અને ગ્રેફાઇટ પછી ત્રિકોણીય અથવા તો રોહંબો હાઇડ્રલ જે છે એમાં એ ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ સી અને ત્રણે ત્રણ ખૂણા છે નાઇન્ટી ડિગ્રી કરતાં થોડાક મોટા છે જેના એક્ઝામ્પલ છે કેલ્સાઇટ સીએસીઓ થ્રી કેલ્સાઇટ અથવા તો સીએસીઓ થ્રી અને સિનાબાર મર્ક્યુરી સલ્ફાઇડને કહેવાય સિનાબાર સિનાબાર અથવા તો સિનેબાર તમે કોઈ પણ શબ્દ બોલી શકો સિનાબાર અથવા તો સિનેબાર બરાબર છે તેન આફ્ટર જે મોનોક્લિનિક હમણાં જ આપણે જોયું બધા જ નોટ ઇક્વલ ટુ છે તો આલ્ફા બીટા નાઇન્ટી ડિગ્રી છે અને સોરી આલ્ફાને ગેમાં નાઇન્ટી ડિગ્રી છે અને બીટા છે એ નોટ ઇક્વલ ટુ નાઇન્ટી ડિગ્રી છે એક્ઝામ્પલ સલ્ફર અને મોનોક્લિનિક મોનોક્લિનિક સલ્ફર અને મોનોક્લિનિક નહીં મોનોક્લિનિક સલ્ફર એક જ માત્ર એક્ઝામ્પલ બનશે બરાબર છે દેન આફ્ટર મોનો સોરી હજુ એક વધારાનું આપણે ઉમેરી શકશું અહીંયા આ આ થોડુંક નીચે લખાઈ ગયું છે એન એ ટુ એ ફોર ઇન્ટુ ટેન એચ ટુ એ આની સાથે છે બરાબર છે અને આ જે છેલ્લા ચારે ચાર જે છે એ આના માટેના છે ટ્રાય ક્લિનિક માટેના તો ટ્રાય ક્લિનિકની અંદર કોણ કોણ આવશે તેમાં માત્ર ને માત્ર આદિમ કોષ જ આવશે આપણે આ વાત નથી કરવાની અત્યારે કાલે કરશું આપણે કાલના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ બ્રેવિસ લેટિસના ચૌદ પ્રકાર કાલે જોઈશું તો ટ્રાય ક્લિનિકની અંદર શું છે તો બાજુઓ બધી જુદી જુદી છે અને ખૂણા પણ નાઇન્ટી ડિગ્રી કરતાં કંઈક વધારાના છે વધારે હોય ઇટ મીન્સ વન ટ્વેન્ટી ડિગ્રી પણ હોય ને વન ટ્વેન્ટી અને નાઇન્ટીની વચ્ચેના પણ હોય એટલે નોટ ઇક્વલ ટુ નાઇન્ટી કરી નાખ્યા છે જો વન ટ્વેન્ટી હોત તો વન ટ્વેન્ટી લેખા હોત બરાબર છે એટલે એ આપણે લખતા નથી તો એના એક્ઝામ્પલ કે આ પોટેશિયમ ડાયક્રોમેટ કોપર સલ્ફેટ પછી છેલ્લે આવશે એચ થ્રી બીઓ થ્રી બોરિક એસિડ ડન છે તો આપણે આ રીતના ટૂંકમાં અહીંયા આખું કોષ્ટક આ કોષ્ટકને પ્રિપેર કરવા માટે તમારે આગળનો ક્વેશ્ચન ખાસ સમજવો પડે અને આ જે બંધારણો છે એના નામ પેલા પાકા કરો દેન આફ્ટર એમાં ધારની લંબાઈઓ છે એ એ પાકી કરવાની આવશે અને અક્ષીય ખૂણા એ પણ પ્રિપેર જ કરવાના છે એમાં ખાસ કરીને વધારાની કોઈ ટ્રીક નથી એટલા માટે જ મેં તમને લોકોને કોષ્ટકમાં અહીંયા જો પેલા ત્રણ છે ને પહેલાં જે ત્રણ આપેલા છે ને એની અંદર તો બહુ સિમ્પલ અહીંયા આપેલું છે બધાની અંદર જો આમાં પહેલાં બધા ઇક્વલ ટુ છે પછી એક જ નોટ ઇક્વલ ટુ છે બે નોટ ઇક્વલ ટુ ખૂણા બધા જો ખૂણા બધામાં નાઇન્ટી ડિગ્રીના છે બરાબર છે આ તમે એક્ઝેક્ટલી સમજી શકો છો આ રીતના ટૂંકમાં ગોઠવણી જ આપેલી છે ત્રણ ત્રણના કેસની અંદર તમે એને પ્રિપેર કરો એક્ઝામ્પલ ખાસ આના એમસીક્યુની અંદર આવે છે એટલા માટે આ કોષ્ટક આ જ માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો પાર્ટ હોય તો કોષ્ટક છે અને શરૂઆતમાં મેં તમને લોકોને એકમ કોષના પ્રકાર જે શીખવાડ્યા ચારે ચાર અને એની અંદર કણોની સંખ્યાની ગણતરી એક્સ્ટ્રા શીખવાડી છે જે બીજી વખત કદાચ આવશે પાછો આગળ તમે ભણશો એટલે બરાબર ભણશો તો તમે લોકો બાકી આવશે તો ખરી જ ડન છે તો આજે આપણે અહીંયા સુધી રાખીએ થોડોક લાંબો લેક્ચર થઈ ગયો છે બરાબર ઓકે વ્યવસ્થિત વાંચજો અને આની હું પીડીએફ પણ સાથે મોકલી દઉં છું થેન્ક યુ